દર્શક મિત્રો નમસ્કાર, આજ વાત કરવી છે રાજકોટના પ્રથમ સ્ત્રી વાંચનાલયની. જો સ્ત્રી વર્ગનો મોટો ભાગ કેળવણીમાં પછાત રહી જાય તો એમના ઉત્તમ વિચારો જ કેમ ઘડાય? એ દેશ દુનિયાના પ્રવાહને કેમ ઓળખી શકે? પોતાના હિતને પણ ક્યાં ઓળખે? બસ એની નજર તો કુવામાંના દેડકા જેવી જ બની રહે. બસ એ તો બધી ભેગી મળી રહે, ગામ ગપાટા મારે, એકબીજાની સારી કરતા નબળી વાતોનો સંગ્રહ કરે, અને કેટલાકને તો કચરો ભરવાની ટેવ પડેલી હોય છે, જ્યારે કેટલાક માત્ર અત્તર અને ફૂલો જ પોતાના મગજમાં ભરે છે. એને ગુણ કરતા નિંદા વધુ દેખાય અને એને એ જ ફેલાવવામાં કુસંગી હોવાને લીધે દેશ દુનિયા નહીં જાણેલા હોવાથી એમાં જ માહેર બને અને એ ના વિચારે કે આપણા સ્વમુખે આવા કુસંગી વાતોને વિચારોને કરી રહ્યા છીએ અને જેનાથી આપણા કુટુંબને સમાજને નુકસાન થઈ રહ્યું છે. અને એ એમ પણ ન વિચારે કે દ્રાક્ષનો ઝુમખો હોય તો 50 રૂપિયાના કિલો ભાવે વેચાય અને એ જ દ્રાક્ષ જો છૂટી પડી જાય તો 10 રૂપિયાની કિલો ભાવે વેચાય છે. આવું જ સંબંધોમાં પણ હોય છે. એ સમયે એવું મનાતું કે જો સ્ત્રી વર્ગ કેળવણી પામે તો એમાં ઘણો સુધારો થાય. સ્ત્રી વર્ગ સુધરે તો સંસાર સુધરે. આજે પણ અમુક અંશે હજુ એવું જ છે. તમે ગામે ગામ ઘણા કુટુંબો જોયા હશે, એમાં ડાયો ડમરો ભાઈ પણ અસંસ્કારી અને અભદ્ર જેવી સ્ત્રી આવ્યાથી કેવો બદલાઈને હરિશ્ચંદ્રમાંથી ખાપરા કોડિયા જેવો નિષ્ઠુર બની જાય છે. તેને પોતાના માં જણ્યા કરતા સાસરિયા વાલા અને સાચના કટકા લાગે. આ અધૂરી કેળવણી છે જેને ભાઈઓ કરતા સાળાઓ અને બહેનો કરતા સાળીઓ વાલી લાગે. હા, એનો પણ જરૂર એ કુટુંબમાં ભાગ છે, પણ વાલા દવલાની નીતિ આવી ન હોવી જોઈએ, એ જોવું જોઈએ. એક સમય એવો હતો ત્યારે રાજકોટ રાજ્યમાં પ્રજા પ્રતિનિધિ સભાએ બહેનો માટે એક વાંચનાલય ઊભું કરવાની માંગણી મૂકી. આથી તરત જ પ્રજા વત્સલ લાખાજી રાજે 1924માં દિવાન બંગલા પાસે સ્ત્રી વાંચનાલય ખુલ્લું મુકાયું, જેમાં ન્યૂઝ પેપર અને માસિકો, બોધદાયક પુસ્તકો રખાયા હતા. કાઠિયાવાડનું આ કદાચ પ્રથમ સ્ત્રી વાંચનાલય કે જેમાં કોઈ પણ સ્ત્રી 12 થી 4 દરમિયાન આવીને પોતાનું જ્ઞાન વધારી શકતી હતી. વાંચનાલયનો વિકાસ કરવા માટે વાંચનાલયના પ્રમુખ અને પ્રજા પ્રતિનિધિ સભાના સભ્ય ડાઈ ગોરીબેન ત્રિવેદીએ પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત રાજકોટ રાજ્યના કોઈ પણ ગામમાં ગ્રામજનો 10 રૂપિયાનો ફાળો એકઠો કરી રાજ્યને જાણ કરે તો તેમાં બીજા 10 રૂપિયા રાજ્ય ઉમેરતું અને ગામડે ગામડે વાંચનાલય ખોલી આપતું હતું. તેમાં વર્તમાન પત્રો અને માસિકો મંગાવવામાં આવતા હતા. મારો આ સ્ત્રી વાંચનાલયની વાત કરીને કહેવાનો ઉદ્દેશ એવો છે કે જેમ સ્ત્રી વધુ ભણશે, વધુ વિચારશે અને બે પાત્રો સરખા ચાલશે તો સમાજના ઘણા બધા ક્ષેત્રોની અંદર શાંતિ શાંતિ, સ્વર્ગ સ્વર્ગ એવું સર્જન થશે. આજે મોટા ભાગના પ્રશ્નો માત્ર ને માત્ર કુટુંબમાંથી ઊભા થાય છે. એનો અંત લાવવો હોય, એના સમાધાન કરવા હોય તો વાંચન લેખન અને વિચાર બહુ કરવાની જરૂર છે. નમસ્કાર.